छोड़ मरे। नहीं छोड़ो, नहीं छोड़ो तने। हूँ मुँहों पारी। हाँ, सानी मुँहों पारी। एक तो तारा जीव बचाऊँ सु, अने पासी धमकी आपूँ सु। नहीं छोड़ो। मारो जीव बचावे छे। हाँ। मने सु थवानू हतु। ये तो थवानू हतु। हूँ आई गया सु ने, तने काई नहीं थवा दो। अने हूँ ना जाऊँ तो? तने धक्को मारी ने पासी लाईस। आ तरफ तो नहीं जवा दो। आ खेतर छे ने तारा बापा नु नथी। आ खेतर मारा घरवाड़ा नु छे। आ खेतर छे ने ये मारा बापा नु छे। पेलू घर छे ने ई मारा बाप नु छे। अरे मने कोई शौक नथी त्या जवानो। ए तो घर गम्यू એટલે હું ફોટા પાડવા જતી હતી। જોવાનું તો દૂર, એ ઘર તરફ નજર ભી નહીં નાખવાની। અને ઈ ઘર નું કાઈ વિસારવાનું કાઈ નહીં। અરે પણ આટલું બધું શું કામ? શું થયું છે? ઈ ઘર છે ને ભૂતિયા ઘર છે, ભૂતિયા। તો તારો મે જીવ બસાવવા માટે તને પકડી હતી મે। ઓહો હો, એટલે હવે તું એમ કહેવા માંગે છે કે ઘર ભૂતિયા છે? તને એવું લાગે છે કે તું મને આ ભૂતિયાવાળી વાતો કહીને ડરાવીશ અને હું ડરી જઈશ? અરે હું એવી છોકરી નથી, હું તો જઈશ। છોડ મને, મને જવા દો, કોઈ બચાવ તો નહીં જવા દો। છોડે ને ગાંડા। જો આજ પછી આવું કર્યું તો જીવથી જાહે, સમજ્યો? આ પરદેવની હામે ના પડતો। એક તો તમારો જીવ બચાવ્યો એનો પાર તો નથી માનતા। આ ભૂતિયા ઘર છે ભૂતિયા, મેં ઘણા જણા જીવ બચાવ્યા છે, આનો બદલો હું જરૂર લઈશ। ગાંડો, તમારું કામ થઈ જશે શેઠ, તમે ચિંતા ના કરો। ચિંતા તો થાય ને, જેવો મારો પ્રોજેક્ટ બનશે તો તમને 25 કરોડ મળશે મુખી। હું આખા ગામનો મુખી, મારા સિવાય બધાય દુખી। અરે શેઠ, 25 કરોડ રૂપિયા મળે ને તો આખું ગામ વેચી મારું। તો સાહેબ, હું તમારા ફોનની રાહ જોઈશ। ચોક્કસ। ઓકે, આવજો। આવો શેઠ, આવો। હું આખા ગામનો મુખી, મારા સિવાય બધાય દુખી। હવે મોડું શું જોવે છે? હાથ છોડ અને વહુને ઘરમાં જવા દે, મારે તારી હારે થોડી વાત કરવી છે। બાપુ, તમે ફિકર ના કરો, મારી કાંતા 10મું ધોરણ પાસ છે, કઈ વાંધો નહીં આવે, નવા જમાનાની છે। હવે 10મું ધોરણ પાસ છે, પણ તું તો 100 ધોરણ પાસ છે ને, સમજણ જ નથી પડતી? વહુ બેટા, તમે અંદર જાઓ। પપ્પાજી, અમે પણ ઘરના સભ્ય છે, અમને ખબર પડે છે કઈ વાત ક્યાં કરવી ક્યાં ના કરવી। તમે તમારા છોરા જોડે વાત કરો, હું તૈયાર થઈને આવું છું, પછી આપણે ફરવા જઈએ। જાને જતી હોય તો હું આખા ગામનો મુખી, મારા સિવાય બધાય દુખી, અને તારી આ 10 ધોરણ પાસ ભાવ મારી હામે વાત કરે છે? પણ બાપુ, આ વહુ અત્યારથી 100ની થાકી જાય છે, હા? આ ગોગંબાથી ગામમાં આવતા એને થાક લાગી ગયો, અને આ ઉંમરે થાકી જશે ને તો આ જમીન જાગીર કોણ હાચવશે, હે ભાઈ? પણ બાપુ, એ તો ગોગંબે જ થાકી ગઈ હતી, એમ કેમ? હું બી તમારો પોઈરો છું, એનો ખ્યાલ બી રાખીશ, સાચવીશ, અને એને થકવી પણ નાખીશ। એ બધું છોડો બાપુ, તમે શું આટલું વહેલું કામ હતું? કોને એને અંદર મોકલી દીધી? બળદેવ, ગામમાં મુખી પદે રહેવું ને એ કઈ નાની વાત નહીં, 18 વરણને હાથે લઈને હાલવું પડે, એમના નાના મોટા પ્રસંગમાં જાવું પડે। આ તમે પ્રેમ લગ્ન કર્યા ને એમાં કઈ વાંધો નથી,
બે બે વાર ગામને જમાડ્યું, પણ આ તારી વહુ ચોકમાં ફરે, ખેતરમાં ફરે, વાડીમાં ફરે એ બહુ સારું નહીં. સમજાવી દેજે એને. સમજાઈ દઈશ, સમજાઈ દઈશ. પણ બાપુ, પેલા હવારે લાલ ગાડી લઈને આવેલા એ ભાઈ કોણ હતા? તને ખબર છે ગામની પાદરે શું થવાનું છે? એ ગામની પાદરે હું બનવાનું છે એ ખબર છે તને? રસ્તો, ખાલી રસ્તો નહીં, ચાર માર્ગીય રસ્તો. અને ચાર માર્ગીય રસ્તો ગોગંબા રતલામ થઈને દિલ્હી જાહે, દિલ્હી. પણ દોસ્તો કહેતા હતા ત્યાં ચાર રસ્તા ચોકડી, એટલે ત્યાં આપણાથી દુકાન બંધાય ને? અરે ગધેડા, તને કઈ સમજણ પડે છે કે નહીં? ઉતરી ગયેલી તાળી, હું જે કહું છું એ તું સમજવા માંગતો જ નથી. ફોર લેન રોડ માટે સરકાર ખેડૂતની જમીન પર રૂપિયા આપશે, રૂપિયા. અને એ જગ્યા કોની? સુખી અને એના બાપાની. સુખાની અને એના બાપાની. તે એ જગ્યાની કિંમત 1 રૂપિયો અને એના મળવાના છે 1000 રૂપિયા. જો એ જગ્યા આપણી થઈ જાય તો આપણે કરોડપતિ અને સુખો રોડપતિ. પણ એ જમીનનું કરીશું શું? જો સાંભળ, એ ભૂતિયા ઘરનું કઈક કરવું પડે. આવો નાના. આવો મોટા. આ આજુબાજુ 50 ગામડામાં આપણી બહાદુરીના કિસ્સા સાંભળ્યા છો? એવું? એ પણ તમે કહો તો ખબર પડે ને. તને નથી ખબર આપણો વટ? કેવો વટ તમારો? મારા જન્મ પહેલા ભગવાને કીધું હતું, પૂછ્યું હતું કે તારી હાઈટ કેટલી રાખું. મે સામેથી કીધું 3 ફૂટ 3 ઇંચ. અલ્યા, આ દુનિયામાં તો લોકો વધારે હાઈટ માગે, પેચમ આવું કર્યું? આ બધા હાઈટ વાળા મારા સામે ઝૂકે છે. આપણે જન્મ પહેલા જ નક્કી કરી દીધું તું. પણ હું નક્કી કર્યું. તું કે કા ને સાલા કાયગા હેડ હેડ આવ. નવું જોલિયા ખબર નહીં હોય પૂછીએ. એ તને ખબર છે આજે તો એક મહિનો જીવ બચાવ્યો. જીવ ઓલા ભૂતિયા ઘર બાજુ જતી હતી. બોલ. એ અહીંયા આવ. આ કોણ છે? તારું ગામ છે? એ આપણને કામ બામ નહીં કહેવાનું. હું તો જીવ બચાવું છું. જીવ ગાંડું લાગે. ભૂતિયા ઘર જોયું ને, ઈ મારા બાપનું છે, મારા બાપનું. એ અયા ઓછા બોલ. પેલા ભાઈ, તું તારું કામ કર. એક અરબોજ નહીં આલીશ, તું ગાડી વગરનો રહીશ. અરે ભાઈ, તો મારા દાદા 150 વર્ષ જીવ્યા છો. તમે તો જબરા છો, મારી વાત કરો ને. જો ભાઈ, તારી જ વાત કરું છું ટુણિયાટ. આના દાદા 150 વર્ષ જીવેલા એટલે જીવેલા. ના હોય એવું. જીવેલા ભાઈ જીવે, કારણ કે પોતાના કામથી કામ રાખતા હતા. તારી જેમ પંચાત નતા કરતા. બોલ હવે તારું કામ બોલ. મારે શહેરમાં જવું હતું, તો રસ્તો બતાવો ને મને. આ બાજુનો 1 નંબરનો રસ્તો, આ બાજુનો 2 નંબરનો રસ્તો. તો મારે ક્યાં જવાનું? અરે જ્યાંથી નીકળવું હોય ત્યાંથી નીકળ, અહીંથી નીકળ. કયા માથાનો મળ્યો છે. જોયું આપણાથી ડરીને જતો રહ્યો. સાબરો હતો નહીં, પોતાનું છોડીને બીજાની પંચાયત કરતો હતો. નમૂનો હતો. હા, પણ એની વાત તો હાસી હતી. આ સુખાનું ગાંડપણ. ચિંતા ના કર, એને વળગેલું ભૂત ભગાડવા માટે મેં આજે મહાન બાબા બોલાયા છે. એમ
મહાન? હા, 300 વર્ષથી હિમાલયમાં તપસ્યા કરીને અદ્ભુત વિદ્યા પ્રાપ્ત કરી છે. 300 વર્ષના મીડિયમ બાબા. આવડા બધા મોટા તો એ નામ મીડિયમ બાબા? આવડી કેવું નામ? મારા કરતા મોટા, તારા કરતા નાના, એટલે મીડિયમ બાબા. ઓ, એમ વાત છે. અરે પેલી સાબરી જેવું નામ સાંભળ્યું છે તે? એને મુખ્યમંત્રી કોને બનાવ્યું? પેલા ભાલુ પ્રસાદ નું નામ સાંભળ્યું? એને જેલમાંથી કોને બહાર કાઢ્યું? પેલો મરદાન ખાન તને ખબર છે? એને સુપરસ્ટાર કોને બનાવ્યો? અને આપણા બધા મંત્રીઓ મોટા મોટા કામ કરવા માટે આપણા બાબાને પૂછે છે? જો હમણાં આવતા જશે બાબા. બોલ મીડિયમ બાબા કી જય. હવે જાઓ બધા ઘરે. બચ્ચા મને કીધું? હા, આ તો મોટી ભૂલ છે બાબા. હા, હવે આ બચ્ચો નહીં. તો બચ્ચી છે? આ જબરા બાબા, કામની વાત કરતા નહીં, બચ્ચા બચ્ચા કરો. બચ્ચા ક્યા ગુસુર પુસુર કરતા હે બાબા? મુ બચ્ચા નથી. આ બચ્ચા નથી, બચ્ચાના ઘેરે બીજા બચ્ચા છે. હા, અરે બચ્ચા હમારે લિયો તો પૂરી દુનિયા બચ્ચા હે. આમનો કામ અઘરું છે, લગ્ન કર્યા વગર આખી દુનિયાને બચ્ચા કે છે. ચૂપો જા બચ્ચા, મેરી બાત સુન, ચૂપ હો જા. બાબા બાબા બાબા, હમારા ગાંવ કા સુખા ગાંડા હો ગયા હે. હા, ઓર ભૂત કા પરછાયા હો ગયા હે. બસ આસ કુ બાંધુ, પાસ કુ બાંધુ, મીઠા ચમર ની અંગૂઠી સે બાંધુ, આપ કો બાંધુ, ડુંગર કો બાંધુ, ભૂત ભૂવા ની ચોટલી બાંધુ, ઉભો બાંધુ, સીધો બાંધુ, ચોટલી થી બાંધુ, પલિત જીન ડાકણ બાંધુ, લઈ જાઓ મને. ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે? તમારા ભૂત ભગાડવું હોય તો ભગાડો, હું તો આ ભાગ્યો. બાબા હું લઈ જાઉં, પેલો તો ભાગી ગયો. ચલો બાબા હેડો મારી જોડે. ઘરમાં તો નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. અરે ભાઈ, તમે અહીંયા કેમ બેઠા છો? સાંજ થઈ ગઈ છે, ઘરે ચાલો. તું જા, હું આવું છું, હું લોકોના જીવ બચાવું છું. ઓલા ભૂતિયા ઘરમાં ભૂત છે, ઓલો ગોડો છે ને, ત્યાંથી મેં એનો જીવ બચાવ્યો છે. તું જા, હું આવું છું. એ ભૂત છોડી દે મને, મારા પેલાનો જીવ બચાવવાનો છે. હું હનુમાનજીનો ભગત છું. એ ગાંડા, આખા ગામને ગાંડું કર્યું છે. જો તું પેલા ભૂતિયા ઘર તરફ ગયો ને તો પટ્ટે ને પટ્ટે મારીશું. ઈ ઘર મારું છે, ઈ તરફ કોઈને નહીં સાધો. એટલે તું એમ નહીં સુધરે, એમ નહીં સુધરે.
અરે બહુ વાર કરી બીકી તો આવવામાં હે જો દુનિયા જોણે છો હ આ મુખીને કોઈની રાહ જોવાની આદત નથી પણ તું છે કે તારી રાહ જોવાની છે ને મુખીને મજા આવે છે લગન પહેલાના દાડા યાદ આવી ગયા જીવને હારું હારું બોલી તમ તમ ગલગલિયા કરો છો હ બીકી મેં તને કેટલી વાર કીધું કે તું છે ને ધીમે બોલ ધીમે આ પથ્થરોને કોણ હોય છે અહીંયા આપણે મળીએ ને તો કોઈ જાણે નહીં કે તારે ને મારે માયા છે આવા ખબર પડી સુખી ચાંસા સુખી તો આ માયા તુમકી જરૂરિયાત પૂરી કરવા માટે છે હું કેટલા દી આ બધા દતિંગો કરીશ સાની મર સાની ધીમે બોલ આ પથ્થરોને પણ કોણ હોય છે જો હું જાજી વાળા બધું નહીં કરી શકું મારે માર ડોસીન જવાબ આલવાનું છે હું વિધવા છું જે બી કરવું હોય ને એ જલ્દી કર તો આઈજા મને ક્યાં વાંધો છે જો મુખી પરણ્યા વગર તો આ ભીખી કોઈની નહીં થાય અરે પરણવાનું તો ખરું ભીખી પણ હોળી પછી એક વાર મારું કામ થઈ ગયું વાહ તારું કામ થઈ જાય તા સુધી મારે શું કરવાનું પણ દીની તારું નામ બદલીને ભીખી હું કરી નાખું તીખી તીખી જો મારું નામ ભીખી જ નાખું તું જો મારું નામ બદલ હે તો હું મરી જાવા આ આય હાય 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 ભીખી તું મરી જાવા તો હું જીવીને શું કરું એ ભીખી ઉપર મરી જાઉં મુખેનું જાબરું 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 ભાઈ આસકું બાંધું પાસકું બાંધું ઉપર સે બાંધું નીચે સે બાંધું સાત જન્મ જૂની આત્મા બાંધું ભૂત પલિત પિશાચ બાંધું બળતી ધૂપ પર મોત બાંધું લીલા પાને સુકું બાંધું બળીને ભસમ કરું મુક્તિ માર્ગે આત્મા બાંધું બાંધું આસકું બાંધું પાસકું બાંધું ઉપર સે બાંધું નીચે સે બાંધું સાત જન્મ જૂની આત્મા બાંધું ભૂત પલિત પિશાચ બાંધું બળતી ધૂપ પર મોત બાંધું લીલા પાને સુકું બાંધું બાળીને ભસ્મ કરું મુક્તિ માર્ગે આત્મા બાંધું ઝુંબળેલે બળેલે મીડિયમ બાબા જય જય આ તો સવાર સવારમાં એવી રૂપાળી લાગે છે કે તને ઉપાડીને પાવાગઢ લઈ જઉં અરે હમણાં બાપુ આવી જશે અરે બાપુ તો વાડીએ ગયા ચાલ આપણે ફરવા જઈએ બળદેવ આ ઉતરેલી તાળી સુધરવાનો નથી બળદેવ અરે બાપુ તમે ક્યારે વાડીએ જાઓ છો ને વેલા વેલા પાછા આવી જાઓ છો આલે આ શું છે મીઠાઈ છે મીઠાઈ શું બાપુ તમે બીજા લગન બગન તો નહીં કરી લીધા ને આ મીઠાઈ છે ને કોકના દાંત ખાટા કરવા માટે છે ખાસ માણસ માટે લાગે છે કોના દાંત ખાટા કરવા છે ઓલો સુખાના દાંત ખાટા કરવાના છે હા એ હવે બહુ ખાટ્યો છે ગઈકાલે હું જતો હતો ને કાલે મેં પણ સાંભળ્યું તું હા બળદેવ પણ બાપુ આ મીઠાઈ એને ખવડાવવાથી થાય હું જો સાંભળ વાહ બાપુ વાહ શું પ્લાન બનાવ્યો છે એક વાર આ મીઠાઈ કામ કરી જાય ને તો આપણું કામ થઈ જાય હું આખા ગામનો મુખી મારા સિવાય બધાય દુખી હા
ચિંતા ના કર, એ ભૂતિયા ઘરમાંથી ભૂત દેખરી જશે. ક્યારે ક્યારે એવું થશે? ઓલા બાબા છે ને, એને મને કીધું છે કે આપણા ભૂતિયા ઘરમાંથી ભૂત દેખરી જશે, પછી આપણે ત્યાં રહેવા જતા રહીશું. એવું થાય તો કેટલું સારું. અરે હીરા, તું દુખી ના થા, હવે તારું ઘર ભૂતિયા ઘર નહીં રહે. એ તું આઈ કેમ આવ્યો? અરે સુખા, મને માફ કર, તારા ઘરની શાંતિ માટે મેં વિધિ કરાવી છે. આખા ગામમાં મીઠાઈઓ વેચી છે મેં. પણ તમે આ વિધિ કેમ કરાવી? મારાથી તમારા લોકોનું દુઃખ જોવાયું નહીં. લો હવે આ પ્રસાદ લઈ લો. મારી વાત આટલી માનો, બધું જ સારું થઈ જશે. વાવ, ઓ વાવ બેટા. હા બાપુ. જરા બહાર આવજો, દીકરા સારું નહીં, ગામમાં રીત રિવાજ પ્રમાણે રહેવું પડે. તમે આવું બધું કરો ને એ ના ચાલે, ગામમાં મારું નાક કપાય. પણ બાપુજી, મારી વાત તો સાંભળો. અરે પણ ને બણ પછીની વાત છે, પણ ગામમાં આવું બધું નહીં હાલે. આ ગામમાં મને કોઈ આંગળી કરી જાય ને એ નહીં પોહાય. બાપુ, આંગળી નહીં અંગૂઠો. આ જુઓ, સુખા અને હીરા બંનેના અંગૂઠા લઈ આવ્યો છું. હવે આપણા પ્લાન પર કોઈ નહીં રોકી શકે. વાહ સુખો, આ હીરો, વાહ. વાહ, મારી ઉતરેડી તાળી, પહેલી વાર તે બાજી મારી. વાહ બળદેવ, તે જીવનમાં પહેલી વખત ખૂબ સારું કામ કર્યું છે. તો બાપુજી, કાલે સરકારી કચેરીમાંથી સાહેબને બોલાવી લઉં? હા, સાહેબને બોલાવી લે અને કહી દે સાહેબને કે
આખા ગામનો મુખે દુખે. ક્યાંક છટકી ગઈ. આ બધું નાટક માંડ્યું છે, થતેંગ કરે છે. હતી તો કોઈક સ્ત્રી જ હતી, ધોળી સાડી પહેરીને મારી બેટી ગામને ડરાવે છે. પણ ડરે એ બીજા, હું નહીં ડરું. આ રમતના ચોકટા તો હું ફેરવી નાખીશ. મીડિયમ બાબાની જય. ક્યાં જાય છે? અરે બાપુ, હું મારા દોસ્તો જોડે જરા બહાર જઈને આવું. બહાર? અરે હોળી તો કાલે છે. અરે બાપુ, થોડા કામ પતાવવાના હતા અને પેલું વિચાર્યું કે થોડી ટીમલી રમી લઈએ. ટીમલી? હા, મારી જુવાનીમાં હું ટીમલી બહુ રમ્યો. અરે બાપુ, તમે તો રમી ગયા, હવે અમને તો રમવા દો. બેસ બેસ, અહીંયા લે એક પાલી પીતો જા. ના 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 ના, તમારી સામે તો ના જ પીવું. જો બેટા, આ બાટલા પંચાયતના પાટલા, ચોરાના ઓટલા અને દુખિયારાઓના ખાટલા મારા ગયા પછી આ બધું તારે હસવાનું છે. બાપુ, એ બધું તો ઠીક છે, પણ પેલું ગઈકાલે તમે પેલી સહી કરાવી હતી કાગળ પર, એ શા માટે? અરે તું આમાં માથું ના મારીશ. આ બધી મારી વાતોમાં તું માથું ના માર. એ તો બધા જમીનોના કાગળો હતા, જમીનોના. પણ બાપુ, એ જમીન તો પેલા સુખાની નહીં? હા, જમીન સુખાની, પણ હવે થઈ ગઈ આપણી. ખૂબ મોગા ભાવે બેસા છે. હું આખા ગામનો મુખી. હા બાપુ, દુખી. આ બધી વાતો મને કઈ સમજાણી નહીં, હું તો હાલ્યો. અરે અરે સાંભળ, અરે સાંભળ, ઉતરી ગયેલી તાળી આખી જિંદગી બગાડી. ભીખી? અરે ભીખી, તું અત્યારે મારા ઘરે? પણ મને બહુ બીક લાગે છે. અરે તને કેમ બીક લાગે છે? એ ભૂતિયા ઘરમાં કોઈ નથી આવવાનું. તું તારે ઘરમાં રહે અને બધાને બેવડાયા કર. અચ્છા, આ ભીખી જ ભૂત બનીને બધાને બેવડાવે છે? કોઈ દોસો દોસી ફરતા ફરતા આવી જ્યાં હશે. તો ચિંતા ના કર, હું આવું છું કાલે. તું જા. અરે ભીખલી,
પેલો સાહેબ જમીન જોવા આવવાનો છે. એક વાર એ સાહેબ જમીન જોવા આવી ગયો, પછી તો તારા અને મારા લગન થાય અને તુને હું હોળી મનાવીશું, પછી હાથ ફેરા ફરીશું. તું જા જા, તું એ ભૂતિયા ઘરમાં રહે. ઓ બળદેવ, ખુરશી લાવજે. બેહો સાહેબ, બેહો. સાહેબ, આ તમે આ જમીનની કાર્યવાહી કરો ને તો આ જમીન વહેલી વેચાય, અને વહેલી વેચાય તો એના રૂપિયા આવે, તો એ રૂપિયાથી ગામનું ભલું થાય. તમારી વાત સાચી છે, પણ આટલી બધી જમીન અને એ પણ કોઈ બીજા કોઈની, કાયદેસર જોવા જઈએ ને તો હું મંજૂરી ના આપી શકું. અરે હું બતાવું ને સાહેબ, આ જમીનનો જે માલિક છે ને એ છોકરો ઘોડો થઈ ગયો છે, પણ એ ઘોડો થતો પહેલા એણે એક સારું કામ કર્યું. હો સાહેબ. શું કામ કર્યું એણે? અરે સાહેબ, એણે આ જમીન છે ને એ આખી જમીન મને એટલે કે ગામને લખીને આપી છે સાહેબ. મુખી સાહેબ, એની એક બહેન પણ છે. હા, તે છે ને. એ બહેનને હું કન્યાદાન કરીશ, અને એને વાસ્તે ગાસ્તે એના લગ્ન કરીશ, અને એને સાસરીમાં વડાવીશ. અને સાહેબ, તમે તો જાણો છો ને કે પરણેલી દીકરી ગામમાંથી હું લઈને જાય હે. મોખી સાહેબ, હું કઈ સમજ્યો નહીં. હું સમજાવું છું. હા બળદેવ, ઓલા કાગળ લાવતો. હા જો સાહેબ, આ છોકરીએ પણ એના ભાગની મિલકત સાહેબ મને લખી આપી છે. હા વાહ મુખી, વાહ. ગામ માટે આટલો મોટો ત્યાગ, આ બધી જમીન કરોડોની તો હશે ને? હા સાહેબ, આ તમે પરવાનગી આપો તો આ જમીન વેચાય અને એના ઉપર મોલ બને, દવાખાનું બને, હે સાહેબ, નિહાળ બને, તો આ ગામનો વિકાસ થાય. સાચું કહું સાહેબ, હું આખા ગામનો મુખી, મારા સિવાય બધાય દુખી. સાહેબ, તમે આ કાર્યવાહી કરો તો બધાય સુખી થઈ જાય. હો પણ એનો વહીવટ કોણ કરશે? આવું અમારા મેડમ પૂછશે તો હું શું જવાબ આપીશ? આ ગામનો વહીવટ હું કરીશ. આ જમીન ઉપર મલ્ટીપ્લેક્સ બનશે, મોલ બનશે, નિહાળ બનશે, અરે શોપિંગ સેન્ટર બનશે. એમાં ગામનું ભલું થાય ને સાહેબ. પણ સાહેબ, આ તમે વારે ઘડીએ વારે ઘડીએ મેડમ મેડમ કહો છો, એ મેડમ કોણ છે? અમારા મામલતદાર મેડમ, પીડી રાઠવા. હવે તમારી ફાઇલ એમને સમજાવી પાસ કરાવી દઈશ. હા સાહેબ, હા બસ. ચલો તો હવે હું નીકળું. ચાલો, જય માતાજી. હા સાહેબ, આવજો. બળદેવ, એક વાર આ જમીનનું કામ થઈ જાય ને પછી તો આ મુખી સોનાની લાકડી લઈને ફરશે. રામ 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 રામ. તું અને અહીંયા કેમ આવ્યો છે? પણ તું અહીંયા શું લેવા? તું કોણ છું? કોણ છું? મુખી એ મારા બાપા છે. એમ? મારે મુખી બાપાનું કામ છે. ઉભો રે, બોલાવું છું. રામ 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 રામ. હા રામ 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 રામ. બેસ 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 બેસ. અરે અહીં નહીં, અહીં નહીં, અહીં બેસ, અહીં બેસ સુખા. હા બોલ, શું કામ પડ્યું તું? મુખી બાપા, તમે તો જાણો છો મારા માથે બહેનની કેટલી જવાબદારી છે, એના લગ્ન કરવાના છે. અરે સુખા, તારી બહેન એ મારી દીકરી છે. અરે ધામધૂમથી એના લગ્ન કરાવીશ. બોલ બોલ, સંકોચ વગર બોલ. બળદેવ, આ સુખા માટે પાણી લાવતો જરા. હા સુખા, સંકોચ રાખ્યા વગર બોલજે. મારા ઘર અને ખેતર પર ભૂતનો વાસ છે, અને ત્યાં ખેતીએ કાઈ થતી નથી. હું કરું? કાઈ હું જ પડતી નથી. અરે અટકીશ નહીં સુખા, બોલ બોલ બોલ. તું તારે બોલે જા, તારી જે વાત હોય ને એ દિલ ખોલીને બોલ. મુખી બાપા, આ હીરા મોટી થઈ એને હારીએ વરાવાની, અને હોરી પછી એના લગ્ન લેવાના છે. અરે એનું લગ્ન હું કરાવીશ. તું જોજે ને,
ધામ ધૂમથી કરાવીશ અરે આખું ગામ જમાડીશ. મુખી બાપા, એટલે તમારી પાસે આવ્યો છું. આ બધું નક્કી કરવા માટે રૂપિયા નહીં મારી પાસે. અરે સુખા, તું ચિંતા ના કર હો. કેટલો ખર્ચતા હે? વધારે નહીં બાપા, 20-25 હજાર હોય ને તો બધું થઈ જાય. બસ માંગી માંગી ને 20-25 હજાર રૂપિયા માંગ્યા. અરે જા, તને 50 હજાર રૂપિયા મોકલાવીશ. હા, તો ચિંતા ના કર, કાલે બળદેવ જોડે હું 50 હજાર રૂપિયા મોકલાવો. હો, તમારો પાર માનું, પાર માનું. મુખી બાપા, મારું કઈ પણ કામ હોય ને તો મને કહેજો, હું તમારા હારું જીવ આપી દઈશ. રામ રામ બાપુ. બાપુ, તમે આની માટે મને પાણી લેવા મોકલ્યો? અરે ઉતરી ગયેલી તાળી, આખી જિંદગી કરી તે ખાલી. આ દુખી લોકોના ઉપર ધીરે ધીરે મલમ લગાવવાથી મુખી બનાય, અને એક વાર મુખી થઈ ગયા ને પછી તો આખી જિંદગી તો આપણી આહાહાહા માલામાલ થઈ જવાના. મારું નામ છે મુખી, બાકી બધાય દુખી. એ ઉભીરા, સોરી, તને લૂંટવા કે તને મારવા હારું મારો સોરો તારી પાછળ નથી પડ્યો. બસ એક વાર તું કાગળ ઉપર સહી કરી દે, પછી તો તારા લગ્ન બી થાય અને તારી જાન બી આવે. મોટા ભાઈ મને કઈ પણ કાગળ પર સહી કરવા માટે ના પાડી છે. હે, તારા ભાઈના પછી હાથ કાપવા જ પડશે, પછી ખુશી ખુશી કહેશે બેના સહી કરી દે, સહી કરી દે. ના બળદેવ ના, આ પોયરી બી જાય. પોયરી પોયરા જેવી ના હોય, એ તો પોસી હોય. આ કેહુડાના ફૂલ જેવી હોય, એને મસળી મસળી એનું પાણી રંગીન કરવું પડે. એના ભૂતિયા ઘરમાં લઈ હાલ, પછી જોઈએ એ તો શું એનો બાપ બી સહી કરશે. જાણીતી છું. એ પોરી, જવાન સંભાળી ને વાત કર. પોરા પોરી નો ભેદ હમુની રાખતા, અને નામ છે મારું પારુલ રાઠવા. પારુલ બેરો છે નોમની હમણાં તું પારુલ કોણ? પારુલ, એ સોરી, આમ મારા રસ્તે નહીં આવતી, નહીતર તારા માં બાપ તારા નામનું નહીં કાઢશે. મુખી, માથે પાગડી મેલીને સેવા કરવા નીકળ્યા છો? કોઈ ગરીબ માટે પાગડી મેલી હોય તો બતાવો. સત્તાના નશામાં ચૂર છો તમે, એટલે મન ફાવે એમ કરો છો. મુખી, આંબાને મોર લાગવામાં ને મકાઈને ડોડાવવામાં જેટલો વખત લાગે ને એટલો લાગે. ઉતાવળે આંબા ન પાકે અને તારી રાઈપ કાઢું તારી. આ ગામની આ સ્ત્રી તો શું, પણ આ ગામની કોઈ પણ સ્ત્રીનું અપમાન કર્યું છે ને તો તારું મુખીપદ ગયું સમજ. બસ પરી, બસ મારી હામે ના પડતી. હું કઈ શેર લઈને શેર ખાવા વાળો નથી. અરે રહોડા ભરેલા પડ્યા છે, આઈ તારી જન્મ કુંડલી બદલી નાખીશ, અને એની સાથે સાથે તારું નામ પણ બદલી નાખીશ. અરે તારા મા બાપ તારા નામનો નહીં નાખશે. અરે નામ તો તારું બદલાઈ જશે મુખી. હોળીના નામે હપ્તા વસૂલ કરો છો, નશાનો ધંધો કરો છો. ગોધરા, બોડેલી, લીમડી, હાલોલ, ઘોગંબા બધે નશો ફેલાયો છે. બધા જાણે છે મુખી, તમે તમારા સ્વાર્થ વગર કશું કામ નથી કરતા. પહેલા તમારું મુખીપદ સાચવો, અને જો આ પ્રજા જો બગડી છે ને તો તમારું બધું ઊંધું વાળી દેશે. ચાલ સોરી. અને હા, સ્ત્રીના ડરવાથી પુરુષ મહાન નથી બનતો. જે સ્ત્રી પુરુષનો ડર દૂર કરે ને એ સ્ત્રી મહાન કહેવાય છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બળદેવ, એને ખબર નથી
હું આખા ગામનો મુખી, મારા સિવાય બધાય દુખી. હવે આ મુખીની બધી પોલ ખુલી ગઈ હમજ. જો હીરા, જ્યાં સુધી હું નહીં કહું ને ત્યાં સુધી તારે ઘરની બહાર નહીં નીકળવાનું. પણ ઘરનું અને ખેતરનું કામ? એ હવે તારે સુખાને મોકલવાનું. સુકો હવે સાજો થઈ ગયો છે. હા, એ વાત તો સાચી, પણ હવે તો એ ગામમાં ગયો છે મારા લગ્ન માટે પૈસા. તું ચિંતા ના કર, બધી વ્યવસ્થા થઈ ગઈ છે. પણ કઈ રીતે? અરે મુખી બાપાએ તારા ધામધૂમથી લગ્ન કરવાના કીધા છે. મુખી બાપાનો એક રૂપિયો નહીં જોઈએ મને. એમાં હું મજૂરી કરીને ચૂકવી દઈશ. ના ના, મારે ના જોઈએ. આવું ના બોલ ગાંડી. મેં પછી માંગ્યા હતા, એમને મને 5000 આલ્યા. બોલ, કેટલા દયાળુ છે બોલ. સુખા, એ મુખી દયાળુ નહીં પણ આખા ગામને દુખ આપનારો છે. બાબા, તમે મને હાજો કરે છે એટલે હું તમારું મન રાખું છું. હા બાબા, ના હોત તો તમે સાચા ના થયા હોત. સુખા, એક કામ કર, હાલ મારી સાથે તારા જૂના ઘરે ને તારા જૂના ખેતરે. ના ના, ત્યાં તો ભૂતનો પરસાયો છે. અરે ભૂતનો પરસાયો નથી, તારા ઘર અને જમીન પર પેલા મુખીનો પરસાયો છે. ચાલ તું મારી સાથે, અત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ચાલ. હા ચાલો. બળદેવ, આ છોકરીનું લફડું ના નીકળ્યું હોત ને સહીનું, તો આ જમીન આપણી થઈ ગઈ હોત. અરે કાલે તો અહીં મૂરખ થઈ ગયું હોત. પણ બાપુ, આ તો પેલું ભૂતિયા ઘર નહીં? અરે ભૂત્યું તો ગામ માટે, મારા માટે તો સુખનું ઘર છે, સુખનું. તો તારે જા જા જા, બીસ નહીં હો. બાપુ બાપુ, અંદર તો એટલું અંધારું છે, કશું દેખાતું નથી મને. આજો જો જો, પેલી આવે જો. આજ આજ છે અંદર સફેદ સાડી વાળી, આ ભૂત છે. હું ભૂત નથી. ભીખી આવી રીતે બેવડાવાય હે? આ મારો અટ્ટો કટ્ટો સોરો ભીજ્યો, એને કઈ થઈ ગયું હતો? વાહ, તમને તમારા હટ્ટા કટ્ટા છોકરાની ફિકર છે અને મારી કઈ નથી. અરે ભીખી, આ શું બોલે છે? હાસ તો વળી, તમે જ્યારે આવો છો ત્યારે હું તમારી સેવા નથી કરતી. બાપુ, આ બધું શું બોલે છે? એ છોકરા, તારે કઈ જ ખબર નથી. જો તારા બાપા વહેલા માના હોત ને તો હું તારા ઘરમાં રોટલા ગળતી હોત, તું મને માં કહીને બોલાવતે. પણ ના, તારા બાપાને તો આ જમીનના સોદા કરવા હતા, સમજો? તારા બાપાને તો મને બંગલામાં રાખવી હતી, એટલે તો આ જમીનના સોદાની રાહ જોઈ રહ્યા છે. આ આ બાપુ, આ બધું શું બોલે છે? તમે કઈ કહેતા કેમ નથી એને? આમ તો બધાને કહો છો કે આખા ગામનો મુખી, આખા ગામનો મુખી. કહો હવે એને કઈ. અરે બેટા, એવું નથી. તારા બાપુ છે ને આખા ગામનો મુખી હશે, પણ મારી આગળ તો છે ને દુખી દુખી. હવે તમારી કોઈ લોભામણી વાતો નથી આવવાની, અને આ ભૂતિયા ઘરમાં હું નથી રહેવાની. અરે ભીખી, જરા સાંભળ તો ખરી, ના થઈ છે આટલી બધી તીખી. જો મારી વાત સાંભળ, આ હીરા અને સુખાનો અંગૂઠો થઈ ગયો છે. હા, અને અધિકારી સાથે બધી વાત થઈ ગઈ છે. બધા જમીનના કાગળો આવી જાય ને પછી તો આપણે રૂપિયાના ઢબલે ઢગલા. આપણા નહીં તમારા, એમાં મારે શું લેવાનું? અરે મળશે તને, એ મળશે તને, 5 કરોડ રૂપિયા મળશે. પણ બાપુ, 5 કરોડ એ પણ આને સોનરે ઉતરી ગયેલી તાળી, તને કઈ સમજણ જ નથી પડતી. જો સાંભળ, આને મહેનત તો કરી છે ને, હે? આ ભૂતિયા ઘરમાં ભૂત બનીને રહી છે, એટલે આ ગામનો કોઈ માણસ જમીન ઉપર આવ્યો નથી. મહેનત તો થઈ છે ને, હે? 5 કરોડ આપી દેવાના, અને એમાં આપણને તો 80 કરોડ મળવાના છે, અને એમાં 1 કરોડ તો તારી હાથ ખર્ચી ના. વાહ મુખી વાહ, વાહ મુખી વાહ. એક આ ભોળા પરિવારને દુઃખની આગમાં ધકેલીને સુખી થવા નીકળ્યા છે, પણ હું આવું નહીં થવા દઉં. આ તમે લોકો અહીં શું કરો છો? જાઓ તમારા ઘેર જાઓ, તમને ખબર નથી આ ભૂતિયું ઘર છે? એ ભૂત છે કે તું? તારા બધા કાળા કામોની ખબર આખા ગામને પડી ગઈ છે. હવે તું જણાવ કે તું અહીંયા શું કરે છે? હું તો વિધિ કરવા આવ્યો છું. બળદેવ, જા વિધિનો સામાન લઈ આવ. હા
મુખી તો કઈ વિધિ કરશો એ તો મને ખબર છે, આખું કામ ભેગું કરીને બધાને બોલાવીને કહું તો આને પૂછ નીકળી છે. તને ખબર છે ને હું આખા ગામ નો મુખી. એ મુખી, હવે તું સપનામાં નહીં થાય સુખી, ચાલ અહીંથી સાનો માનો નીકળ, નહીતર જોવા જેવી થાહે. ભાઈ હીરા, હીરા. વાહ વાહ દીકરા વાહ, આજે તે ખરી વિધિ કરી હો. વાહ, હાલ હાલ લઈને હાલ લઈને હાલ. વાહ વાહ વાહ. હવે મારે જવા ઉપર છે. મારા જોડે લગ્ન કરવા છો? ક્યાં છે પારુલ? ખબર નહીં બાપા, દેખાતી નથી. અરે એને તો આખી બાજી પલટી નાખી. તમે નહી સુધર્યા. મેં આ ગટ્ટુ સાથે મળીને આ કાવતરું ઘડ્યું. આજે તમને રંગે હાથ પકડ્યા. હું જ મીડિયમ બાબા બની હતી અને આ તમારા બધા કાળા કરતૂતોને ખુલ્લા પાડ્યા. અને હવે આખું ગામ થાશે સુખી અને તમે થાશો મુખી દુખી. ચાલો અધિકારી, આ બંનેને પકડી લો અને લઈ લો પોલીસ સ્ટેશન. હા ભલે. એ ભૂતની માં ઉભી રહે. મેડમ મેં કશું નથી કર્યું, મને માફ કરો મેડમ. તમે પણ ભૂત બન્યા હતા ને, આ જુલમમાં તમે પણ છો, તને પણ એટલી જ સજા થશે. તમારે પણ જેલ જવું પડશે. એ અધિકારી લઈ જવાને પણ મહિલા પોલીસ સ્ટેશન હાજર કરો. જાઓ લે ભૂતણી અને આ કપડાં જોડે લેતી જાજે, આનાથી તને ભૂત નહીં વળગે. ચાલ જા. જાઓ. મેડમ તમે હતા મારું ઘર અને મારું જમીન બંને બચી. અરે આ તો મારી ફરજ હતી, બાકી જ્યાં પારુલ પગ મૂકે ત્યાં પાપ તો ભાગી જ જાય. હાલો બધા ભેગા મળીને ઉજાણી કરીએ. ચાલો ચાલો.
બાજીગર આવે તો બધાની અક્કલ ઠેકાણે આવી જાય. તમે ખરા, તમે બાજીગર છો, બારુલ બાજીગર. તો બોલો મીડિયમ બાબા કે મીડિયમ બાબા કે જય. મારો